नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 सब्जेक्ट इंग्लिश में यूनिट 7 जोवानुं छे, जेनुं नाम छे वन एंड मेनी, एटले के एक अने अनेक। वन नो अर्थ थाय एक, ओ एम ई, अने मेनी एटले अनेक। चालो तो आज आपणे वन एंड मेनी विषे जोवानुं छे। आपणी स्वाध्याय पोथी पेज नंबर 26 એટલે કે 26 નંબરના પેજ ઉપર તમે જોશો ને વિદ્યાર્થીઓ, તો તેની ઉપર આપણને વન એન્ડ મેની વિશે થોડીક સમજૂતી પણ આપી છે। શું આપી છે તો જુઓ, કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, માણસ એક હોય એટલે કે એક જ હોય સંખ્યામાં, ત્યારે તે એક વચનમાં છે તેવું કહેવાય। આ જ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી એક કરતાં વધારે હોય ત્યારે તે બહુવચનમાં છે તેવું કહેવાય। ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું કે આજે આપણે આ વન એન્ડ મેનીમાં એક વચન અને બહુવચન વિશે ભણવાનું છે। વ્યક્તિ, જ્યારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી એક જ હોય ત્યારે તેને એક વચનમાં હોય તેવું કહેવાય, અને એ જ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી બહુવચનમાં હોય એટલે કે એક કરતાં વધારે હોય સંખ્યામાં ત્યારે તેને બહુવચનમાં છે તેવું કહેવાય। હવે જુઓ, બહુવચનના નામ પહેલા ક્યારેય પણ એ કે એન આર્ટિકલ મુકાય નહીં। આપણે આપણું પહેલું ગ્રામરનું યુનિટ શીખ્યા હતા જેમાં એ અને એન આર્ટિકલ વિશે આપણે ભણ્યા હતા। તો વસ્તુ, વ્યક્તિ, પશુ, પંખી, ફૂલ જે પણ તમે ગણો એ એક વચનમાં હોય તો જ એની આગળ એ કે એન આર્ટિકલ આવે। જો તે એક વચનમાં ન હોય એટલે કે એક કરતાં વધારે હોય, બહુવચનમાં હોય, તો તેની આગળ ક્યારે પણ એ કે એન આર્ટિકલ લાગે નહીં। તો ચાલો આજે આપણે એવી વન એન્ડ મેનીનું જે વ્યાખ્યા જોઈ કે એક એટલે એક વચન અને એક કરતાં વધારે એટલે બહુવચન, વ્યાખ્યા તો આપણે જોઈ લીધી। હવે આપણને બે નિયમ શીખવાડ્યા છે કે બહુવચનમાં એસ અને ઈ એસ ક્યારે લગાડવો। તો જુઓ, તમે પહેલો કોઠો આપ્યો છે આપણને બતકવાળો, કે જેમાં એક જણ તીર લગાડે છે। તો જુઓ, મોટા ભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દના અંતે એટલે કે સ્પેલિંગના અંતે એસ મૂકવામાં આવે છે। મોટા ભાગના સ્પેલિંગો તમારે એવા આવશે કે જેની પાછળ એસ મૂકી દેવાથી તે શું બની જશે, બહુવચન। ધારો કે મારી પાસે એક ચોક છે, હવે એક કરતા વધી જાય તો તેને આપણે પાછળ એસ લગાડવાથી શું બની જશે, ચોક્સ, એટલે કે સી એચ એ એલ કે અને પાછળ શું લાગી ગયો, એસ। એવી રીતે એક બેટ હોય તો બી એ ટી બેટ, હવે એક કરતા વધારે બેટ છે તો શું લાગશે, બી એ ટી એસ બેટ્સ। એક બિલાડી છે તો કેટ, બહુ બધી બિલાડી છે તો શું આવશે, કેટ્સ। તેવી રીતે કેટ, કેટ્સ, બેટ, બેટ્સ। તો હવે જોઈશું આપણે બીજી નોંધની કે જે જાતિવાચકના સ્પેલિંગની પાછળ, જાતિવાચકને છોડી દો બાળકો, હું તમને કહું એટલું જ ખાલી તમારે સામાન્ય સાંભળવાનું છે, કે જે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ કે એક્સ કે ઓ આવતો હોય તેવા સ્પેલિંગને બહુવચનમાં ફેરવવા જઈએ ને ત્યારે તેની પાછળ ઈએસ લાગે। શું લાગે, ઈએસ। બે નિયમ શીખ્યા આપણે, પહેલો નિયમ ઘણા બધા સ્પેલિંગો એવા છે જેની પાછળ એસ મૂકવાથી સીધું એ શું બની જાય, બહુવચન, અને આપણે બીજો નિયમ શું શીખ્યા કે જે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવતો હોય તેની પાછળ આપણે ઈ એસ લગાડવાનો। હવે આપણે એ સ્પેલિંગો જોવાના છે, તો ચાલો અહીંયા હું બોર્ડ ઉપર લખું છું, તમારે મારી સાથે સાથે બોલતા જવાનું છે। ચાલો, એક સફરજન છે તો શું કહેવાશે, એન એપલ, હવે એક કરતા વધારે છે તો શું થઈ જશે, એપલ્સ। એવી રીતે એક ગાડી છે તો અ કાર, બહુ બધી ગાડીઓ છે તો શું થઈ જશે, કાર્સ। એવી રીતે એક ઘુવડ છે તો એન આઉલ, ત્રણ ઘુવડ છે તો શું થઈ જશે, આઉલ્સ। તમે જુઓ અહીંયા બહુવચનમાં ક્યાંય પણ
एकेएन आर्टिकल लागतो नथी। जयरे एक वचन में एकेएन आर्टिकल लगाड़वानो। त्यार बाद एक घड़ियाल, तो अ वॉच, बहुवदी घड़ियाल, तो जो डबल्यू ए टी सी एच ई एस, पहला हूँ तमने आपने लखी नाखे पछी हूँ तमने आगर समझावीश। त्यार बाद एक खोखू छे तो अ बॉक्स, बहु बधा खोखा छे तो शू थई जशे बॉक्सिस। त्यार बाद एक ग्लास छे तो अ ग्लास, बहु बधा ग्लास होय एक करता वधारे त्यारे शू थई जशे ग्लासिस। त्यार बाद आपणे पानू पलटवानू छे, त्यां छे आपणी फन टाइम एक्टिविटीज। तमने वस्तु एक वचन अने बहुवचन बन्ने आपी दीधेली हशे, तमारे शू करवानू छे तेने बहुवचनना सामे स्पेलिंग लखवाना छे। हवे जुओ, एक छत्री छे तो एन अम्ब्रेला, हवे त्रण छत्री छे तो तेनू शू थई जशे अम्ब्रेलाज। एवी रीते चालो, हवे एक टमेटो छे तो अ टमेटो, हवे बहु बधा टमेटा छे तो शू करशू एनू टीओ एम ए टीओ ई एस। चालो, एक टमेटो तो आई गयु, एप्पल्स लई लीधु, आपणे डीश लई लईए। एक डीश छे तो अ डीश, बहु बधी डीश होय तो पछी एक एन आर्टिकल ना लागे तेने आपणे शू लगाड़ी देवानू, सीधू ई एस। त्यार बाद एक बेंच छे, बी ई एन सी एच, तो अ बेंच, સામે આપણે બહુવચન બનાવતી વખતે બી એન સી એચ ઈ એસ બેન્ચિસ થઈ જશે। ત્યારબાદ અ કાઈટ એટલે કે એક પતંગ, હવે બહુવચન બનાવતી વખતે સીધો એસ લગાડી દઈએ તો શું થઈ જશે, કાઈટ્સ। ત્યારબાદ અ બુક, તો સામે બુકનું બહુવચન થશે બુક્સ। ત્યારબાદ અ બસ, તો બસનું બહુવચન થઈ જશે બસીસ। ત્યારબાદ અ પટેટો, ત્યારબાદ પી ઓ ટી એ ટી ઓ ઈ એસ, આવી રીતે। ત્યારબાદ એક મેંગો, તો અ મેંગો, હવે બહુવચન દર્શાવવું છે મેંગોનું તો મેંગોઝ, આવી રીતે। એવી રીતે એક ખુરશી છે તો ચેર, એક કરતા વધારે ખુરશી છે તો શું થઈ જશે, ચેર્સ। એક ઘડિયાળ છે તો આપણે હમણાં જોયું અ વોચ, બહુ બધી ઘડિયાળ છે તો શું થઈ જશે, વોચિસ। આવી રીતે આપણે છેક સુધી બધા જ નામોના એક વચનની સામે આપણે બહુવચન લખવાના છે। તો બાળ મિત્રો, આપણા 7 યુનિટમાં એટલે કે યુનિટ નંબર 7માં ખાલી વન એન્ડ મેની જ વિશે ભણવાનું છે, અને જે પણ એક વચન અને બહુવચનને આપણે નામ અત્યારે જે જોયા તે સરસ રીતે તમારે રેડી કરી લેવાના છે। તો એકવાર ફરીથી જોઈ લઈએ, એન એપલ તો એપલ્સ, અ કાર તો કાર્સ, એન આઉલ તો આઉલ્સ, અ વોચ તો વોચિસ, અ બોક્સ તો બોક્સિસ, અ ગ્લાસ તો ગ્લાસિસ। આટલા સમજાયેલા હતા એટલા તમે લીધા। ત્યારબાદ આપણે ફન ટાઈમમાંથી થોડાક લીધા કે એન અમ્બ્રેલા, એક છત્રી, તો સામે અમ્બ્રેલાસ, અ ટમેટો, તો સામે તેનું બહુવચન થયું ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ, અ ડીશ, તો સામે શું થયું, ડીસીઝ, અ બેન્ચ તો બેન્ચિસ, અ કાઈટ તો કાઇટ્સ, અ બુક તો બુક્સ, અ બસ તો બસીસ, અ પટેટો તો પટેટોસ, એન્ડ અ મેંગો તો મેંગોઝ। સ્વાધ્યાય પોથીમાં ઘણા બધા છે, હું તમને પીડીએફમાં જવાબો સાથે પીડીએફ મૂકીશ, તો તમારે સરસ રીતે જોઈને એક વચન અને બહુવચન રેડી કરી લેવાના છે। તો આપણે આ યુનિટમાં ખાલી શું મોઢે કરવાનું રહ્યું, તો એક વચન એટલે વસ્તુ એક જ હોય એ, બહુવચન એટલે કે વસ્તુ એક કરતાં વધારે છે તે, એક વચનમાં એ કે એન આર્ટિકલ લાગે, બહુવચનમાં ક્યારે એ કે એન આર્ટિકલ લગાડવાનો નહીં, અને બે આપણે નિયમ શીખ્યા કે એક બહુવચન બનાવતી વખતે સીધું શું લગાડી દેવાનું છે, એસ। આપણે ઘણા બધા એવા જોયા જેની પાછળ આપણે સીધો એસ લગાડી દઈએ એટલે તેનું બહુવચન બની જાય, અને બીજો નિયમ જોયો કે ઘણા બહુવચન બનાવતી વખતે પાછળ શું થઈ જાય છે, એસ ઈ એસ લાગી જાય છે। જુઓ આવી રીતે, તો કોની પાછળ આપણે ઈ એસ લગાડીએ છીએ, તો જે સ્પેલિંગની પાછળ ઓ એસ એચ સી એચ
त्यारबाद एक्स आ रीतनो कोई पण पाछळ एनो जो मूळाक्षर आवतो होय तो एनी पाछळ ईएस लगाडवानुं आवे छे। तो विडियो ध्यानपूर्वक जोवानो छे, सरस रीते एकवचन अने बहुवचन बन्ने रेडी करवाना छे अने पीडीएफ प्रमाणेनुं होमवर्क स्वाध्याय पोथी अने पाक्की अंग्रेजीनी नोटबुकमां सुंदर अक्षरे करवानुं छे। આપણે અહીંયાથી આપણો પ્રથમ સત્રનો કોર્સ પૂરો થાય છે એટલે હવે આપણે જે લઈશું એ રિવિઝન લઈશું। ઓકે, તો ચાલો રજા લઈએ, આવજો।